વહેલી સવાર છે અને લીલી પરિક્રમાવાળા તમામ યાત્રાળુઓ છે એ ધીમે ધીમે હવે આગળનો પડાવ પાર કરવાની ટ્રાય કરે છે. ઘણા બધા મુસાફરો યાત્રાળુઓ સાઈડમાં આરામ પણ કરે છે. બાકીનો સંઘ છે આખો ધીરે 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 સવારનો નજારો હોય છે એનો આનંદ લેતો લેતો આગળ વધે. સવારનો કુદરતી નજારો એકદમ એકદમ રળિયામણો હોય છે કે તમે જોઈ શકો કે યાત્રાળુઓ એકદમ ફ્રેશ મૂડમાં જે આ વાતાવરણ છે એ આપણને ક્યારેય બીજી જગ્યાએ જોવા મળતું નથી. લીલી પરિક્રમાનો જે માતમ છે કે શિયાળો શરૂ થતાં જ આખો ગિરનાર છે એનું જે એકદમ રમણીય વાતાવરણ છે એ યાત્રાળુઓને મુસાફરોને એમનો લાભ મળી રહ્યો હોય છે કે આ જંગલમાંથી પસાર થવું અને કુદરતી જે વાતાવરણ છે એનો લાભ લેવો એનો મહિમા કંઈક અલગ જ હોય છે. તમે જોઈ શકો કે યાત્રાળુઓ છે એ ધીમે ધીમે આગળના માર્ગે જતા રહ્યા છે અને જંગલનો નજારો લે છે. પોતાના સામાન સાથે ઉચકીને બરાબર વૃદ્ધ લોકો છે એ લાકડીઓના સહારે દૂર જતા હોય છે. રસ્તામાં આવતા પથ્થરોના ટેકા દઈને લોકો ઊભા છે, થાકી જવાય છે. નવા નવા આવવાની તો કોશિશ કરે છે પણ આ પથ્થરમાંથી પસાર થવાની થોડુંક અઘરી વસ્તુ છે કારણ કે રસ્તો પણ ખાબડ ખબોચિયાવાળો હોય છે, એકદમ પ્લેન હોતો નથી. એમાંથી આખો પસાર થવાનો જંગલ વિસ્તારમાંથી એનો જે કઠિનતા છે એ અઘરી છે. ડાયરેક્ટ સીધા રસ્તા ઉપર તો બધા હાલતા હોય પણ આવા જે ખાબડા ખબોચિયાવાળામાંથી પસાર થવું એ એક માતમ છે. ઘણા યુવાનો જોશમાં જોશમાં આવી તો જાય પણ એ જે હા હાલવું અને પરિક્રમા કરવી એ વસ્તુ અલગ છે. આખો સામાન સાથે બરાબર સામાન સાથે અને વજન ઉંચકીને આગળ વધવું એ આખું અલગ છે. આની ત્રણ પરિક્રમાઓ છે કરવાનો માતમ છે એવું ગઢિયા લોકો કહે છે કે એક એક પછી એક કોઈ પણ સમયના ગાળે. એવું જરૂરી નહીં કે ભાઈ ઉપરા ઉપરીના વર્ષે પરિક્રમા કરવી પણ ત્રણ પરિક્રમા કરવી એ એક લાવો છે અને એ કરવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ છે બરાબર. આ જંગલ વિસ્તારમાંથી પસાર થવું, ભાઈબંધો મિત્રો સાથે હોલ્ડ કરવો અને ભાઈબંધ મિત્રો જો સાથે હોય ને તો આ રસ્તો કાપવો એકદમ ઇઝી હોય છે બરાબર. બાકી તમે એકલા જાઓ તો થોડુંક આમ અઘરું લાગે કારણ કે અજાણ્યા મુસાફરો આ રસ્તો કાપવો એ થોડુંક ઓકવર્ડ લાગે. બાકી ધીમે ધીમે શોર્ટકટમાં રસ્તો પસાર કરવો અને હોલ્ડ કરવો. ઘણા મુસાફરો છે એ એક દિવસમાં એટલે 48 કલાકમાં જ પસાર કરી લેતા હોય છે. રસ્તામાં જો ભોજનનો પણ લાવો મળતો હોય છે કે જે વચ્ચે જે યાત્રાળુઓ માટે ભોજનની વ્યવસ્થા નાસ્તાની વ્યવસ્થા છે એ પણ ઘણા સંઘ અથવા તો ઘણી સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. આ વૃદ્ધ માળીઓ પણ જો પસાર કરી લેતી હોય આ રસ્તો તો યુવાન મિત્રો તો આરામથી કરી શકે મારું એવું માનવું છે. કારણ કે આ જે વૃદ્ધ માળી તમે જુઓ 50 થી 60 વર્ષની ઉંમરના લોકો છે એ પણ આરામથી આ ટ્રેકિંગ કરી શકતા હોય તો બીજા યુવાનો પણ આરામથી કરી શકે. પણ જનરલી જવું છે ને ભાઈબંધ દોસ્ત વારે જવું સારું પડે કારણ કે એ બધા હોય તો ઠીંગાઠોળ કરતા મોજ મસ્તી કરતા હવેણ્યું કરતા આ પસાર કરવાની મજા આવે રસ્તો. બાકી તો થોડુંક અઘરું લાગે એમ. જેટલું હેલું પણ નથી, જેટલું વિચારો એટલું હેલું પણ નથી. 35 કિલોમીટર આસપાસનો જે રૂટ છે એ કાપવો અઘરો છે. એવું નહીં કે ડાયરી ગાલો જઈ આવી તોડીને વહી આવી બરાબર. એટલે અઘરી વસ્તુ છે. જે ચઢાણવાળા અમુક રસ્તા જે મંદિરવાળા વિસ્તાર છે ચઢાણવાળા રસ્તા ડાયરેક્ટ નિસરણી હોય ને નિહણી કહીએ એવી રીતનું નિસરણી ટાઈપનું હોય છે એટલે થોડુંક ચઢાણવાળું હોય. અમુક રસ્તા પ્લેન સીધા હોય છે બરાબર. યાત્રાળુના ચઢાણવાળા રસ્તા કે પછી વચ્ચે વચ્ચે આરામ કરવો જરૂરી કારણ કે આ બધા લોકો તમે જોવો ને ચિત્ર બધા થાકી ગયા છે બરાબર. હવે થોડોક આરામ કરીને આગળ વધશે. અલગ અલગ ભાઈ રસ્તામાં તમને જો નસીબમાં હોય તો
જાનવરો પણ જોવા મળતા હોય છે, બરાબર, પણ નુકસાન કરતા નથી, નુકસાન જનરલી કરતા નથી, ધીમે 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 પસાર કરતા હોય છે. મંદિરના જે પગથિયાં લોકો સાથિયાઓ કરતા હોય છે, દીવડાઓ કરતા હોય છે, એનો માતમ છે આખો, બરાબર. આ જે નજારો છે તમે જો વહેલી સવારનો, એમાં જે હાલવાની મજા આવે એ આખી અલગ જ હોય છે. કાપાવાળા મેં કીધું એમ કે કાપાવાળા યુવાનો અંતર છે 24 કલાક મેં કાપે વહેલા શરૂ કરી દઈએ 3-4 વાગે અને સાંજે 7-8 વાગે પણ પૂરું કરી દઈએ, પણ જે એના હોલ્ટ કરવાના છે 3-4 માતમ છે એ કરે તો મજા આવે, બરાબર. એટલે હાલવાવાળા યુવાનો તો હાલી જાય છે, પણ એ જે તમે કેમ્પમાં રોકાવો, એના પડાવમાં રોકાવો, બરાબર, એમાં આનંદ આવતો હોય. ઘણા મિત્રોને એમ હોય કે ભાઈ આપણે અહીંયા જંગલમાં રોકાવું અને કોઈ જાનવરનો અટેક કરશે અથવા કોઈ સિંહ આવે દીપડો છે એ આવશે, તો એવું નથી હોતું. એમ જંગલ ખાતું પણ ત્યાં સજ્જ હોય છે, બરાબર. લોકોનો પ્રવાહ એટલે જાનવર પણ આવી શકતું નથી. આ માતમ છે એનું, તો ભાઈ ડાયરેક્ટ કઈ રીતે આવી રીતનું દર વર્ષે વર્ષોથી આયોજન થતું હોય થાય, એવું નથી હોતું. પહેલી વાર કરે ને આવું થોડુંક હોય છે. હવે આપણે આગળના વિડીયોમાં જોશું. રસ્તામાં જો આ નદી ઝરણા આવે ને એનો આનંદ લેતો જવાની મજા હોય છે. આગળના વિડીયોમાં આપણે પાછું જોશું નવા નવા વિડીયો ફૂટેજમાં. ચાલો મિત્રો, નમસ્કાર. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. ચેનલને લાઇક કરી દેજો અને શેર કરજો લીલી પરિક્રમા.